પ્રિય અને પૂજ્ય બાપુ અને આપણે સૌ, પૂજ્ય બા અને બાપુની સાર્ધ શતાબ્દી તાણે અને નવજીવનની શતાબ્દી પર્વે કથા ગવાઈ રહી છે ત્યારે કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ તરફ ધ્યાન દોરવું છે અને કેટલાક વિશેષ ગુણો તરફ પણ આપણે આજે દ્રષ્ટિ નાખવી છે. મુખ્ય ત્રણ વાતોને કેન્દ્રમાં રાખીને મારી વાત રજૂ કરું છું. ગાંધી બાપુ માટે એક નાનકડી ફરિયાદ એવી થયા કરે છે કે બાપુ શુષ્ક હતા, માધુર્ય ઓછું હતું, અથવા ગાંધીને પ્રેમ સાથે બહુ સંબંધ નહોતો. મને એમ લાગે છે કે આ ગાંધીને ઓળખવામાં આપણી થયેલી બહુ મોટી ભૂલ છે. એક નાનકડો પ્રસંગ. જમનાલાલજી, બજાજ અને રાજેન્દ્ર બાબુની સાથે એક યુવતી સેવાગ્રામ પહોંચી. બાપુએ જમનાલાલજીને પૂછ્યું, વિજ્યાને નથી લાવ્યા? એમણે કહ્યું, લાવ્યો છું પણ બહાર ઊભી છે. કેમ બહાર ઊભી છે? બાપુએ તરત જ બૂમ પાડી, વિજ્યા બોન, અંદર આવીને મોઢું તો બતાવો, હું જોઉં તો ખરો કે જે આવવાની હતી તે જ વિજ્યા આવી છે કે બીજી કોઈ આવી ગઈ છે. અંદર જઈને વિજ્યા બાપુને પગે લાગે છે અને એક બાજુ ઊભી રહે છે. ત્યાં બાપુ બોલ્યા, જો હવેથી તું અહીંયા રહે ત્યાં સુધી હું તારી માં છું, હું તારો બાપ છું, હું તારી બહેન અને ભાઈ છું, બધું જ હું છું, જરા પણ મૂંઝાઈશ નહીં. આ વિજ્યાને મનુભાઈ નામના એક સુંદર મજાના યુવાન સાથે પ્રેમ થઈ ગયો. વિજ્યાને થયેલા પ્રેમની વાત વિજ્યા કોને કહે? એટલે એમણે બાપુને કહી અને બાપુને કહ્યું કે મારા માતા પિતા અમારા સંબંધથી રાજી નહીં થાય, કારણ કે મનુભાઈ તો બ્રાહ્મણ છે અને હું તો છેવાડાની અસ્પૃશ્ય ગણાતી યુવતી છું. બનશે એવું કે મારા મા બાપ આ સંબંધનો વિરોધ કરશે. બાપુએ કહ્યું, તું ચિંતા નહીં કર, જો તારા માતા પિતા સંમત થાય તો તમારે લગ્ન કરવા જોઈએ, ન સંમત થાય તો તે સંમત થાય ત્યાં સુધી તમારે રાહ જોવી જોઈએ. વિજ્યાબેને કહ્યું કે પણ બાપુ, મારું પસંદગીનું પાત્ર યોગ્ય છે કે નહીં? બાપુએ તરત જ જવાબ આપ્યો, તે કર્યું તે યોગ્ય જ હોય, છતાં પણ જો તો મને જવાબદારી સોંપવા માંગતી હો તો તારી ઉપર મનુભાઈના કોઈ પત્રો આવે છે? હા બાપુ, બહુ પત્રો આવે છે, એ પત્રો મને વાંચવા આપ. વિજ્યાબેને કહ્યું કે એમના પત્રો શું કામ, હું લખું છું એ પત્રો પણ તમને વાંચવા આપું. અને આપણને સૌને આશ્ચર્ય થશે કે વિજ્યાબેન અને મનુભાઈ વચ્ચેના પ્રેમ પત્રો એક વર્ષ સુધી બાપુએ વાંચ્યા. સરળતાથી વિજ્યાબેન સોંપતા જાય, બાપુ વાંચીને પરત કરતા જાય. એક વર્ષ પછી બાપુએ વિજ્યાબેનને બોલાવીને કહ્યું, વિજ્યા ચિંતા ન કરીશ, તને સાધુ પુરુષ મળ્યો છે, પણ ચિંતા એ છે કે તારા મા બાપ આ લગ્ન થવા નહીં દે, હું મારી રીતે પ્રયત્ન કરી જોઉં. વિજ્યાબેને કહ્યું કે અવશ્ય બાપુ, તમે જ મારો પક્ષ લઈને વાત કરો. એક સમય આવ્યો જ્યારે બાપુએ વિજ્યાબેનના મા બાપ સાથે બેસીને નિરાંતે વાતો કરી, સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ મનુભાઈ એ મનુભાઈ પંચોળી છે, અભ્યાસુ છે, સાચા સાચા સેવાવ્રતના અનુગ્રહી છે. પણ વિજ્યાબેનના મા બાપ એકના બે ન થયા. એમણે કહ્યું કે તમે કહી દેજો વિજ્યાને કે જો એ મનુભાઈને પરણવાનો નિર્ણય લેશે તો અમને મરેલા ભાળશે. બાપુએ હથિયાર હેઠા મૂક્યા અને એણે વિજ્યાબેનને પત્ર લખ્યો, મેં મારાથી થતો પ્રયાસ કર્યો છે પણ હું તારા મા બાપને સમજાવવામાં નિષ્ફળ રહ્યો છું, હું મારી વાતમાં સફળ નથી થયો તે બદલ તારી માફી માગું છું. અને છેલ્લું વાક્ય, હજી હું હિંમત હાર્યો નથી, હું આ કામ સરદારને સોંપું છું અને મને ખાતરી છે
કે તમારો કામ પાટે ચડાવવામાં મારા કરતાં સરદાર વધુ કુશળતાથી સિદ્ધ પુરવાર થશે. આપણને સૌને ખ્યાલ છે કે એ દંપતી મનુભાઈ પંચોલી દર્શક અને વિજયાબેન પંચોલી તરીકે આપણી વચ્ચે જીવ્યું, એટલે કે સાથે રહીને બાપુના આશીર્વાદથી આગળ વધ્યું. બાપુને પ્રેમ સાથે વનાતો નહોતો એવું નથી, પ્રેમ પત્રો સાથે નાતો હતો. અને બાપુ પ્રેમ પત્રોમાંથી પણ કોઈનું સાધુ પુરુષત્વ શોધી શકતા હતા. આ વાત એટલા માટે આજે જરૂરી છે કે સામાન્ય રીતે આપણે એવું માનતા આવ્યા છીએ કે મહાત્માજીને માધુર્ય સાથે કોઈ લેવા દેવાનો સંબંધ નહોતો. એવા અનેક પ્રસંગો છે. વિજયાબેનના જ્યારે લગ્ન થયા ત્યારે તેણે ગળગળા થઈને કહ્યું, તું મને છોડીને જતી રહીશ, મારું શું થશે? બાપુના દિલમાં રહેલા પ્રેમ તત્વને જાણવા માટે કદાચ આપણી ઊંચાઈ અને આપણું હૃદય ખૂબ નાનું પડે એટલે આપણે આવી વાતો કરતા આવ્યા છીએ. મને એવું લાગે છે કે ગાંધી ખરેખર આજે પણ જીવે છે. કદાચ એ ગાંધી રેટિયો નહીં કાંતતા હોય, કદાચ એ ગાંધી ખાદી નહીં પહેરતા હોય, કદાચ એ ગાંધી અસ્વાદ્ર વ્રત નહીં પાળતા હોય, પણ આજનો ગાંધી યુવાન છે કે જે કોઈની ચાપલૂસી નથી કરતો. એ ગાંધીને મન વેલ્યુની વેલ્યુ છે, ન્યુસન્સ વેલ્યુની વેલ્યુ નથી. જે ગાંધી કોઈને ખલેલ નથી પહોંચાડતો, જે નિજાનંદમાં મસ્ત છે, નિજ સેવા ધર્મમાં વ્યસ્ત છે, અને વિશ્વભરમાં ન ઓળખાયેલા આવા ગાંધીઓ પડ્યા છે. આપણે વિશ્વમાં નથી જવું, આપણે ભારતમાં નથી જવું, હું ગુજરાતને આંગણે આવું કામ કરનારા ગાંધીઓની વાત 11 ગાંધીઓ ગણાવવા માગું છું. સૌથી પહેલી વાત કરવી હોય, ક્રમ તો બાપુ કહે છે એમ નિજભાવથી આવ્યો છે, પહેલું બીજું ત્રીજું આમાં કોઈ નથી. પણ આપણા જ અમદાવાદમાં એક મિત્તલ પટેલ નામની નારી છે, જે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ગણિકાઓ અને છેવાડાના લોકો માટે કામ કરે છે, જેને આજથી વર્ષો પહેલાં બાપુએ એક કથા પણ સમર્પિત કરેલી હતી. આપણા જ અમદાવાદથી ખૂબ નજીકમાં હિંમતનગરની ચોકડી પાસે MS યુનિવર્સિટીમાંથી મેથ્સનો એક પ્રોફેસર નિવૃત્તિ લઈને સહયોગ કુષ્ઠ યજ્ઞ માટેનું એક મોટું સંસ્થાન ચલાવે છે, જેમાં 1000 રક્તપિત્તના જે લોકો છે એને નિવાસ કરીને એનું જીવન ચલાવે છે. આપણા જ ખૂબ નજીકમાં રહેલું અમરેલી ખોબા જેવડું એનું એક ગામ એ બાબાપુર, અને બાબાપુરની અંદર તરછોડાયેલા નાનકડા મહારાષ્ટ્રના, ગુજરાતના, તમિલનાડુના નાના નાના બાળકોને બાલઘરમાં પોતાની સાથે સાચવીને જીવનારા મંદાકિની ગુણવંતભાઈ પુરોહિત નામના એક બહેન છે કે જે આખો પરિવાર અમેરિકા વસતો હોવા છતાં પોતે અહીંયા રહી અપરિણિત રહીને ગાંધી કાર્ય કરી રહ્યા છે. મારે જો વાત આગળ ચલાવવી હોય તો માત્ર એવું નહીં કહું કે સેવા કર્મ, પણ લાખો શ્રમજીવી બહેનોને શાકભાજીની ટોપલી ઉપાડનારા કે નાના નાના કરંડિયા બનાવનારા પાસેથી 1-1 રૂપિયો બચાવવાની જેને સલાહ આપી, અને જેમણે એમની બહુ મોટી સશક્તિકરણની એક મોટી બેંક સ્થાપી આપી, સેવા જેમનો પર્યાય બન્યો, એ અમદાવાદના નિવાસી અને ગુજરાત વિદ્યાપીઠના આજે કુલપતિ ડૉક્ટર ઇલાબેન ભટ્ટ પણ આપણા ગાંધીજન છે. વડોદરાના વાઘોડિયા પાસેનું ગોરજ નામનું ગામ કે જ્યાં અનુબેનની નિશ્રામાં ઇન્ટર્નશિપ કરવા આવનારો એક ડૉક્ટર યુવાન, એનું નામ ડૉક્ટર વિક્રમ પટેલ, જેણે ઇન્ટર્નશિપ પછી જ્યારે ડૉક્ટર થયા ત્યારે ડૉક્ટરી કરવાનું છોડી દઈને એ ગોરજ મુનિસેવા આશ્રમમાં પોતાની જાતને સમર્પિત કરી. આપણને સૌને ખ્યાલ છે કે ત્યાં કૈલાસ કેન્સર હોસ્પિટલ છે, અને એ કેન્સર હોસ્પિટલ પૂજ્ય બાપુની કથાના ફલસ્વરૂપે પ્રાપ્ત થયેલ અનુદાનમાંથી નિર્માણ થયેલ છે. આવા ગાંધીજનોની યાદીમાં એક એવું કપલ છે કે જે ભાઈ રબારી છે અને બેન જૈન છે, એ પરણ્યા છે એકબીજા સાથે પ્રેમ કરીને, અને પ્રેમ કરતી વખતે એને એક પગથિયા ઉપર રાત્રે સૂતેલું એવું રોગિષ્ટ, જેની માએ ડામ દઈને એનો વાંસો બાળી નાખ્યો છે, એવું બાળક એની ભેગું થાય છે, અને એ બાળક એ બંનેને ભેગા કરે છે અને એના માટે જીવન સમર્પિત કરે છે. એ
બાલાશ્રમને જેણે બાલઘર બનાવ્યું તેવા નાગજીભાઈ દેસાઈ અને શાંતાતાઈ દેસાઈ પણ સુરેન્દ્રનગરમાં આજે કામ કરી રહ્યા છે. આ જ ક્રમની અંદર પોતાનું જીવન, કદાચ બાપુ એમ કહે છે કે યુવાનો માટે આદર્શો કંઈ ચિંતા નથી, આ ગાંધી આપણને રેટિયો ફરતો જોવા મળે તો લોકભારતી સણોસરામાં નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, મનુદાદા અને બૂચદાદાના આદર્શો પ્રમાણે જીવનારો એક વિજ્ઞાન શિક્ષક છે, જેને લોકો અરુણભાઈ દવેના નામે ઓળખે છે, જે નાસામાં જઈને પણ ગાંધીની ખાદી પહેરીને એવું પ્રસ્થાપિત કરી આવ્યા છે કે ના, ગાંધી નાસા આવે તો પણ ખાદી પહેરીને જ આવી શકે છે. મિત્રો, આપણાથી ખૂબ નજીકમાં એક મંથન નામની સંસ્થા છે જેમાં નીરુબેન રાવલ છે, જે દિવ્યાંગ દીકરીઓને સાચવવાનું કામ, એ શિક્ષિકા હતા અને પોતાને થયેલા અનુભવમાંથી એમણે નક્કી કર્યું કે જીવન સમર્પિત કરું સેવામાં, અને એમણે પોતાના સેવા માટે મંથન નામની સંસ્થા બનાવી. રાજકોટની અંદર અનુપમ દોશી નામનો એક ઉઘાડ પગો સેવા કાર્ય કરનારો માણસ છે, જેણે નક્કી કર્યું કે જેને મા બાપને સાચવવામાં તકલીફ પડતી હોય એના સંતાન અમે બનવા તૈયાર છીએ. હમણાં જ જેને 20 વર્ષ થયા, એ 20 વર્ષના ડોક્યુમેન્ટરીની અંદર બાપુના આશીર્વચનો પણ પ્રાપ્ત થયા છે. એ દીકરાનું ઘર નામની સંસ્થા પણ ક્યારેક રાજકોટ આવો તો જોવા જેવી છે. મસ્ત ફકીરીથી જીવીને આપણને સૌને કલા અને લોકજીવનની સાથે દોડતા રાખનાર, જે પિંડવળ જીવ્યા છે, જે ભાલછેલમાં જીવ્યા છે, જે કરમસદમાં જીવ્યા છે, જેણે અકુપાર આપ્યું છે, જેણે તત્વમસી આપ્યું છે, જેણે તિમિરપંથી આપ્યું છે, એ ધ્રુવ ભટ્ટ નામનો માણસ અમારા જેવા સાહિત્યકારોને એવું સૂચવે છે કે આના જેવા ગાંધીજન પણ થઈ શકાય છે ખરું. આ યાદીને હું પૂર્ણ કરું ત્યારે છેલ્લી વાત, શરૂઆત મેં કરી મનુદાદાની વાતથી, વિદ્યાબેનની વાતથી, અને મારી વાતનું સમાપન કરું. બાપુના સત્યાગ્રહીઓનું એક શ્વાસ મથક છે અને શ્વાસ મથકનું નામ સ્વરાજ આશ્રમ બારડોલી છે. શ્વાસ આ સ્થાન એટલા માટે કહું છું કે સરદાર સાહેબે આ જમીન ખરીદી રાખી હતી અને સરદાર સાહેબને ખબર હતી કે આ સત્યાગ્રહીઓ પાછા આવશે પછી એ ઘરે નહીં જાય તો ક્યાં રહેશે ને ક્યાં એની સાચવણી કરીશું, એટલા માટે એમણે સ્વરાજ આશ્રમ સ્થાપ્યું અને એ સ્વરાજ આશ્રમના ચોકીદાર તરીકે તેમણે ઉત્તમચંદ શાહને બેસાડ્યા. ઉત્તમચંદ દાદાએ સરદાર સાહેબને વચન આપ્યું કે 50 વર્ષ સુધી આ સંસ્થાની હું સેવા કરીશ. અને મિત્રો, હૃદયના સાચા તળમાંથી નીકળેલું વચન સાચું પાડવાની ઈશ્વરને પણ ઈચ્છા થતી હોય છે. બરાબર 50 વર્ષ પૂરા થયા અને ઉત્તમચંદ દાદાએ પોતાનો દેહ છોડી દીધો. આ સ્વરાજ આશ્રમ બારડોલીના એક ખૂણામાં સરદાર કન્યા વિદ્યાલય લગભગ છેલ્લા 54 વર્ષથી ચાલે છે અને તે ધરમપુર બાજુના અંતરિયાળ વિસ્તારમાં દૂર દૂર જ્યાં શિક્ષણ પહોંચ્યું નથી ત્યાંની લગભગ 125 થી 135 દીકરીઓને માત્ર ભણાવવાનું નહીં, જીવન ઘડતરનું કામ નિરંજનાબેન મુકુલ કલારથી કરી રહ્યા છે. બાપુ જેને વારંવાર માં કહીને સંબોધે છે. બાપુને જ્યારે આરામની ઈચ્છા થાય અથવા ન થાય તો પણ જ્યાંનો એક શ્વાસ હૈયામાં ભરી લેવાની ઉલટ છે, એવા એ સરદાર કન્યા વિદ્યાલયમાં ક્યારેક આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે શિક્ષણ સંસ્થા કેવી હોઈ શકે. નાનું તે સોનું એવું વિચારીને જે જીવન ઘડતરનું કામ કરે છે એ નિરંજનાબેનની સાથે જોડાયેલી વાત આજે એટલા માટે કરું છું કે નવજીવનના પ્રકાશન યજ્ઞમાં બે મોટી મજાની પ્રવૃત્તિ આજે અહીંયાથી મંગલાચરણ પામી રહી છે. મુકુલ કલારથી એક એવું નામ, જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે જ એમનો જન્મ થયો અને એ જન્મ થયો પછી પોદાર હાઈસ્કૂલમાં ભણ્યા, એલ્ફિસ્ટન કોલેજમાં MA અને સંસ્કૃત ગુજરાતી કર્યું. બાપુએ જેનો ઉલ્લેખ કર્યો એ કિશોરલાલ મશરૂવાળાના આગ્રહથી ગુજરાત વિદ્યાપીઠમાં 1949માં જોડાણા અને 60 સુધી મુકુલ દાદા તરીકે વિદ્યાપીઠ જેને સંબોધતું રહ્યું તે મુકુલ કલારથીએ ગુજરાતીમાં જોડણી કોષ અને વિદ્યાપીઠ વાંચનમાળાના સંપાદક તરીકે કામ કર્યું.
લખવાનું ગુજરાત વિદ્યાપીઠમાં આવીને શરૂ કર્યું. એ સમયમાં બહુ પ્રખ્યાત એવી બોધક ટીકડીઓ, જેમાં પ્રેરક પ્રસંગો હોય, સંપાદિક કાર્ય હોય, આ બધું જ લખવાનું કામ મુકુલભાઈએ કર્યું. આપણને જાણીને આશ્ચર્ય થશે, એ સમયમાં ઝવલ્લે જ પ્રાપ્ત થાય એવું સાહિત્ય, એની પુષ્કળ રોયલ્ટી અર્ન કરી શકાય અને કરી શકે એમ હતા, છતાં જે કોઈ રોયલ્ટી આવી તે એમણે ગુજરાત વિદ્યાપીઠને અર્પણ કરી દીધી. કોઈ પણ રોયલ્ટી પોતાના પાસે ન રાખી અને કાર્યકાળ પૂર્ણ થયો ત્યાં સુધી પોતે આ વચનને સાથે રહ્યા. અંગ્રેજી બંગાળી પુસ્તકોના અનુવાદો કરવા, એ ઉપરાંત સંગીત સાથેનો જાપ, નામ જાપ સાથેનો અતૂટ નાતો. 1960માં જન્મભૂમિ મુંબઈ અને પરિચય પુસ્તિકાના પ્રકાશન મુકુલભાઈ કલારથીએ કર્યા. 30 મે 1961ના રોજ આ નોંધવા જેવી ઘટના છે. પૂજ્ય મોટા દ્વારા સ્વરિચિત લગ્ન વિધિથી, કારણ કે લગ્ન કોણ કરાવી આપે, ફરી એકવાર મુકુલભાઈ અને નિરંજનાબેન એક એવું દંપતી કે જેવું મનુભાઈ અને વિજયાબેનનું હતું, એના લગ્ન કોણ કરાવી આપે. પૂજ્ય મોટાએ જવાબદારી લીધી કે તમારા લગ્ન હું કરાવી આપું છું, અને પૂજ્ય મોટાએ સ્વરચિત લગ્નવિધિ તૈયાર કરી અને એનું પહેલું લગ્ન એટલે મુકુલ કલારથી અને નિરંજનાબેન કલારથીનું થયું. જુગતરામ કાકા, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા એમણે આગ્રહ કર્યો અને એમણે મુંબઈ છોડાવીને આદિવાસી ક્ષેત્રની દીકરીઓ માટે શિક્ષણ સંસ્થા શરૂ કરાવી. ગુરુદયાલ મલ્લિક અને પૂજ્યશ્રી મોટા તેઓની આધ્યાત્મિક યાત્રા અને જીવનયાત્રાના ખેવૈયા રહ્યા. આ વાત હું એટલા માટે ખાસ નોંધું કે આ બધા જ વ્યક્તિત્વની વાત કરીએ એમાં ક્યાંક ને ક્યાંક પૂજ્યશ્રી મોરારી બાપુ સાંકેતિક રૂપે હાજર રહ્યા છે. 1982-83 મુકુલભાઈ પૂજ્ય બાપુના શ્રોતા રહ્યા અને વર્ષો પહેલાં બાપુની કથાના પ્રસંગોને તારવીને પુસ્તક કરવાનું કામ મુકુલ કલારથીએ કર્યું. છેલ્લા એક મહિનાથી, ગઈકાલે આપણને બાપુ વાત કરતા હતા, પોતાના જીવનના છેલ્લા એક મહિનાથી મુકુલભાઈ હંમેશા મૃત્યુ અંગે શોક ન કરવો પણ મૃત્યુનો ઉત્સવ ઉજવવો એમ કહેતા રહ્યા. અને એમણે કહ્યું કે વ્યક્તિ વિચારથી સાથે જીવે છે, શરીર તો જવાનું છે, કોઈની સેવા લીધા વિના જાઉં તો એમ માનજો કે પરમાત્માએ મારી પ્રાર્થના સાંભળી છે. અમૃતલાલ યાજ્ઞિકે પોતાના શોક પ્રસ્તાવમાં એક સુંદર મજાનું વાક્ય લખ્યું અને એ સમયે મુંબઈ સમાચારમાં છપાયું, એ હું કોટ કરીને મારી વાતનું સમાપન કર્યું. યાજ્ઞિક સાહેબે લખ્યું કે મુકુલભાઈના પુત્રી ડૉક્ટર પ્રજ્ઞા અને નિરંજનાબેન પૂજ્ય મોરારી બાપુને પ્રેમથી સાંભળે છે અને તેથી પ્રજ્ઞાના ભવિષ્ય વિશે હું નિશંક છું એવી વાત મુકુલભાઈ કરતા રહ્યા છે. આપણા માટે આ આખો ઘટનાક્રમ એટલા માટે વર્ણવવો પડ્યો છે કે બુદ્ધ પુરુષ શોધવા નથી જવા પડતા, ઘણી વખત આપણી સાથે પણ બુદ્ધ પુરુષ હોય છે. શક્યતા એવી છે કે કાળક્રમે કદાચ આપણે એને ચૂકી જતા હોઈએ છીએ. આજની કથા એનું સ્મરણ આપે છે કે તમારી નજીક રહેલા વ્યક્તિની અંદર જો બુદ્ધ પુરુષને તમે ન ભાળી શકો તો કદાચ જીવન ખાલી હાથે પાછા લઈને જવાનો વારો આવશે. આજે નવજીવન પ્રકાશન સંસ્થા દ્વારા ભાઈ શ્રી વિવેક દેસાઈની બહુ જ કૌશલ્યભરી દૃષ્ટિ દ્વારા બે સુંદર મજાના કામ થઈ રહ્યા છે. આપણને ખ્યાલ છે કે નવજીવનનું આ શતાબ્દી વર્ષ છે. થોડા દિવસ પહેલાં ગુજરાત વિદ્યાપીઠના એક વિદ્યાર્થીએ બાપુને પ્રશ્ન પૂછ્યો કે ગાંધી પછી શું વાંચવું. મને એવું પણ લાગે છે બાપુ કે ગાંધીને સંક્ષિપ્ત સ્વરૂપમાં અથવા ગાંધીના પછીના લેખકો પોતાની વાત સંક્ષિપ્ત સ્વરૂપમાં મૂકશે તો કદાચ આ વિદ્યાર્થીઓ સુધી જલ્દી પહોંચશે. આજે એવા સંપુટ આપણી સામે લોકાર્પિત થવાના છે કે જેમાં મુકુલ કલારથીના રચિત એવા 17 સંપુટ નવજીવન બહાર પાડવા જઈ રહ્યું છે, જેમાં નાની નાની પુસ્તિકાઓ છે, 70-80 પાનની પુસ્તિકાઓ છે. આપણા યુવાન ભાઈ બહેન એક બેઠકે વાંચી જઈ શકે એવી પુસ્તિકાઓનું આજે લોકાર્પણ થવાનું છે. સાથોસાથ મનુભાઈ પંચોલી દર્શક, વિજયાબેન અને મનુભાઈ નામના યુગલવાળા દર્શક દાદા, એમના પણ 3 પુસ્તકોનું આજે લોકાર્પણ થવાનું છે. નવજીવનમાં નવજીવન ઉમેરાઈ ચૂક્યું છે તેની સાબિતી રૂપે આજનું આ લોકાર્પણ થઈ રહ્યું છે. હું શ્રી વિવેકભાઈ દેસાઈને વિનંતી કરું, આદરણીય
નિરંજનાબેન અને પ્રજ્ઞાબેનને પણ વિનંતી કરું કે તે વ્યાસપીઠ ઉપર પધારે અને પૂજ્ય બાપુના હસ્તે આ સંપુટનું લોકાર્પણ કરે. જય શિયારામ.